ઉધનાના વીમા એજન્ટને ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે 5,000 રૂપિયાની આવકની લાલચ આપી તેના મિત્ર અને તેની પત્નીએ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેણે તેના આ રૂપિયાના ડ્રગ્સમાં રોક્યા હોય અને તે એસઓજીમાં પકડાઈ ગયાનું જણાવી વીમા એજન્ટનું નામ નહીં આવે તે કહી 3 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. કુલ રૂપિયા 13 લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે ભેસાન પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે દંપતીની ધરપકડ કરી છે. ઉધના જલારામનગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્હાસ પુંડલિક માળીની ફરિયાદ મુજબ આરોપી વિકી જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ણા તથા ગાંધીધામના દેવાશીષ મળીને તેમની સાથે 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. ઉલ્હાસના બાળપણના મિત્ર વિકી જરીવાલાએ તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં 1 લાખ રૂપિયાથી અઠવાડિયે 5,000ની આવક થવાની લાલચ આપી હતી. ઉલ્હાસે 1 લાખ રૂપિયા આંગડિયાથી ગાંધીધામ મોકલાવ્યા હતા અને શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં 4500 રૂપિયા જમા પણ થયા હતા. ફરી 2 લાખ બાદ 1 લાખ મોકલાવ્યા હતા અને બાદમાં વિકી તેને 10,000 પર દર મહિને અઠવાડિયે 65,000 રૂપિયા નફો મળશે કહેતા ઉલ્હાસે તેના પુત્રના એકાઉન્ટમાંથી 3 લાખ તથા પતિના એકાઉન્ટમાંથી 2 લાખ મોકલાવ્યા હતા. પરંતુ બાદમાં ફાયદાના રૂપિયા જમા ન થતાં વિકીને કંઈક શંકા ગઈ હતી. બાદમાં વિકીએ પત્ની સાથે મળીને એસઓજી એ ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવી ઉલ્હાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તેમ કહીને રૂપિયા 3 લાખ પણ પડાવી લીધા હતા. ઉલ્હાસે રૂપિયા આપ્યા બાદમાં પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એસઓજીમાં તપાસ કરાવી હતી, જ્યાં વિકી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ ન હોવાનું સામે આવ્યું હતું, જેથી ઉલ્હાસે આરોપી સામે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જરીવાલા દંપતીની ધરપકડ કરી છે.